નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જે પ્રેક્ટિકલ નંબર 6 છે એ તમારે કરી બતાવું છું. હવે આ પ્રયોગ તમારે કરવાનો આવશે, આ ડેમો પ્રયોગ નહીં, પણ હવે તમે ખાલી પદ્ધતિ સમજી લો અને ઘરે બેઠા તમે આ પદ્ધતિ થોડી કરી લો છો પ્રેક્ટિસ, પણ તમારે કઈ રીતે કરવાનું એ શીખી લો. પદ્ધતિ ખાલી માત્ર પછી જ્યારે તમારે સ્કૂલો ચાલુ થાય ત્યારે પ્રેક્ટિકલ તમારે કરીને બતાવવાનો આવશે. ખાલી પદ્ધતિ સમજી લો. મુખ્ય પદ્ધતિ કઈ શું છે એ તો ડુંગળીના મૂળના ટોચનું મૂળાકૃતિ સમસૂત્રી પાચનની અવસ્થાનો અભ્યાસ કરવો. તમારો પ્રયોગ કરીને બતાવવાનો આવશે. આ ડેમો પ્રયોગ નથી, બરાબર? તો પ્રયોગમાં સિદ્ધાંત શું કહે છે? તો સિદ્ધાંતમાં શું હોય કે વનસ્પતિ અને પ્રાણીઓમાં મુખ્યત્વે બે પ્રકારના કોષો હોય, દૈહિક કોષ અને જનન કોષ. દૈહિક કોષ શું કરે? દૈહિક વૃદ્ધિ કરે, શરીરને આકાર આપે. ના જનન કોષ નર અને માદાજન્યુ ઉત્પન્ન કરે, જેમાં મુખ્યત્વે દૈહિક કોષો સંવિભાજનથી બાળકોષોમાં વૃદ્ધિ થાય, જ્યારે જનન કોષ અર્ધિકરણ થાય. હવે જે માતૃકોષ પણ છે એ મુખ્યત્વે એન હોય એકીય હોય, પણ માતૃકોષ એ 2N કે એકીય હોઈ શકે છે. હવે આ જે અર્ધિકરણ પ્રક્રિયા છે ક્યાં થાય તો જોઈ લો. અર્ધિકરણ ક્યાં? સંવિભાજન. સંવિભાજન મુખ્યત્વે પ્રાણી પૃષ્ઠવંશીના અસ્થિમજ્જી પેશીમાં, માછલીના જારોના અધિચ્છદ પેશીમાં, દીર્ઘાના ટીટ પર પૂંછડીમાં થાય. તો આ રીતના એની મુખ્યત્વે સંવિભાજન થાય છે. તમારે આ પ્રયોગ કરીને બતાવવાનો, જો રીત સમજાઈ લો, સમજી લો, પછી હું કરીને પણ બતાવું કઈ રીતના. હવે તમે જ્યારે પરીક્ષામાં જશો તો તમારી સામે એક તૈયાર મૂળ પડ્યું હશે, ડુંગળીનું મૂળાગ્ર. તમારે લઈ લેવાનું, એને સ્ટાઇલ ઉપર મીકવાનું, બરાબર? તૈયાર મૂળ હશે, તમારે કરવાનું છે, કરવાનું નથી. કેમ કે આ જે પ્રેક્ટિકલ છે 72 કલાક કે 48 કલાક જેટલોનું સમયગાળાનું છે. તો તમારી સામે તૈયાર મૂળ પડ્યું હશે, મૂળાગ્ર એ લેવાનું. એ લીધા પછી એને એક ટીપું HClનું મીકવાનું છે, બરાબર? એક ટીપું હું તમને હમણાં કરી બતાવું કઈ રીતે. તો એક ટીપું મંદ HClનું મીકવાનું છે. પછી તેમાં એની ઉપર તમારે જે છે એ 2-3 ટીપા એક અભિરંજક આવે છે, અભિરંજક નામ છે, 2-3 ટીપા એસિડો કાર્માઇન અભિરંજક, હું તમને કરીને બતાવું છું, બરાબર? એ મીકવાનું છે 2-3 ટીપા. પછી એના 5-10 મિનિટ હોટ પ્લેટ અથવા એને સહેજ નોર્મલ ગરમ કરો, કરવાનું સહેજ નોર્મલ, કાં તો 5-10 મિનિટ એને ગરમ જે જગ્યા હોય હોટ પ્લેટ ઉપર મીકવાનું, કાં તો સહેજ ગરમ કરવાનું હળવેથી. અને પછી જ્યારે અભિરંજક સુકાઈ જાય પછી તેમાં 1-2 ટીપા પાણીના મીકવાના, બરાબર? પછી એની ઉપર 1-2 ટીપા પાણીના મીકવાના. હવે તમે આટલું કરો પછી જે હોય તમારા કરો, એટલે એમાં કવરસ્લિપ મીકે, પછી એ સુકાઈ જાય એટલે એની ઉપર કવરસ્લિપ મીકવાની, અને કવરસ્લિપથી વચ્ચે થોડો ભાર આપવાનો, જેથી એ વજન આપો એટલે એ કોષો થોડા વિસ્તૃત થાય, અને નીચે માઇક્રોસ્કોપ નીચે અભ્યાસ કરવાનો. તો પદ્ધતિ આટલી છે. એક મૂળ ડુંગળીનું મૂળ લેવાનું, એક ટીપો માદ્યશીલ નાખવાનું, 2-3 ટીપા એસિડો કાર્બાઇન નાખવાના, પછી સહેજ ગરમ કરી એની ઉપર પાણી મીક, પાણીથી સાફ કરી પછી ભાર આપી કવરસ્લિપ ઉપર અને માઇક્રોસ્કોપ નીચે જોવાનું. પછી તમે કરો ત્યારે અવલોકન જોવાનું આવશે. અવલોકન જુઓ, તમારા છે અવલોકનમાં મુખ્યત્વે શું શું દેખાય. તો તમારો સંવિભાજનની કુલ 5 અવસ્થા છે, 4 અવસ્થા, તો તમારે એ જોવાની આવશે. એમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય તો પૂર્વાવસ્થા, આંતરાવસ્થા, ભાંતરી અને અંત્ય અવસ્થા, એ તમારે જોવાની કે કઈ અવસ્થા દેખાય છે. અને પછી કોષરસ વિભાજન થાય, બરાબર? તમારા આ 5 અવસ્થામાંથી કોષ માઇક્રોસ્કોપ નીચે કઈ અવસ્થા દેખાય એ તમારે જોવાનું છે. હવે તમારા પછી ચર્ચા મેં એક સૂત્ર આપ્યું છે. તમારા પરીક્ષામાં લખવાની રીત નહીં, પદ્ધતિ નહીં લખવાની, સિદ્ધાંત નહીં લખવાનો. તમારે લખવાનું એક તો અવલોકન, ચર્ચા, અવલોકન કોષ્ટકના તારણ. ચર્ચામાં સમસૂત્રી ભાજન આંક બરાબર MI બરાબર n/N×100. n એટલે કે કેટલામાં વિભાજન થયું, એટલે કે આ 4 અવસ્થા કઈ કઈ કોષોમાં દેખાય એ ગણતરી કરવાનું, આશરે કરવાનું, અને કુલ કોષોની સંખ્યા, બરાબર? તો સૂત્ર મૂકીને તમારે સમસૂત્રી ભાજન આંક શોધી લેવા. ધારો કે હું અહીંયા કુલ એક તમે ક્ષેત્રમાં કુલ કોષો દેખાય 70-80, એમાંથી ખાલી 10 કોષોમાં વિભાજન દેખાય છે, તો ઉપર આવશે 10, નીચે
70 ગુણ્યા 100 એટલે જે આવા ગણતરી કરી એનો સમસૂત્રી ભાજન આંક થયો. તમારે શોધીને બતાવવાનું બરાબર. હવે તમારે પરીક્ષામાં લખવાનું શું, તો તમારે આ કોષ્ટક ખાસ દોરવાનું છે. અહીં મેં તમારે કોષ્ટક મૂક્યું છે, આ કોષ્ટક તમારા માર્ગદર્શિકામાં આપ્યું છે, તો તમારે આ કોષ્ટક ભરી દેવાનું છે. તો કોષ્ટક તમારે અવલોકન કોષ્ટક પરીક્ષામાં લખવાનું એટલે તમારે આના માર્ક્સ છે 3 માર્ક્સ. તો જુઓ એમાં શું છે, કોષની બાહ્યક રચના. તો આ જે 5 રચના છે તેમાં મુખ્યત્વે કોષ કેવો દેખાય, તો બધામાં ગોળાકાર દેખાય. તો તમારે બધા ગોળાકાર દેખાઈ દેવાનું. કોષ કેન્દ્રની બાહ્યકાર એટલે કોષ કેન્દ્ર કેવું હોય, તો પહેલી બી અવસ્થામાં કોષ કેન્દ્ર દેખાય, પછી પછી દેખાતું બંધ થઈ જાય, અને અંતિમ અવસ્થામાં ફરીથી કોષ કેન્દ્ર પટલ દેખાવાનું શરૂઆત થાય. તમારે એ ભરવાનું છે બરાબર. અને રંગસૂત્ર એટલે રંગસૂત્રિકા કેવું હોય આ 5 અવસ્થામાં. તો પહેલાંમાં પૂર્વાવસ્થામાં દાણાદાર જેવું, બીજી પૂર્વાવસ્થામાં જાળીદાર રચના જેવું, આંતર અવસ્થામાં દાણાદાર, આમાં જાળીદાર, આમાં 2 રંગસૂત્ર હોય, આમાં વી જી આઈ આકાર દેખાય, અને છેલ્લે અંત્યવસ્થામાં જાળી સ્વરૂપે દેખાય, અને પછી કોષરસ વિભાજન થાય જેમાં 2 ભાગ છૂટા પડે. તો આ કોષ્ટક ભરી દેજો, આ મેં બતાવ્યું છે એ પ્રમાણે ભરી દેજો, અને પરીક્ષામાં આ જ કોષ્ટક ભરવાનું છે. આ કોષ્ટક ભરી કોઈ પણ એક અવસ્થા વિશે લખવાનું છે પરીક્ષામાં, એના માર્ક્સ છે, બીજા કશાના માર્ક્સ નથી. હવે તમે જ્યારે પરીક્ષામાં જાઓ, તમારા જો આંતર અવસ્થા હોય તેમાં શું શું ફેરફાર થાય, તો આંતર અવસ્થા હોય તો આકૃતિ આ પ્રમાણે દેખાય. રંગસૂત્ર એક રસ દાણાદાર જેવું દેખાય. એ સિવાય લંબગોળ, અંડાકાર, ગોળાકાર કોષ હોય, મધ્યમાં કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રનું રંગ જે રંજક દ્રવ્ય રંગીત દેખાય, અને દાણાદાર દેખાય કે એક કે વધુ કોષ કેન્દ્રિકા દેખાય. આ આંતર અવસ્થાની લાક્ષણિકતા. તો તમારે આ એક પહેલી અવસ્થા લખી જ કાઢવાની. આ એનું વર્ણન થયું બરાબર. એટલે આંતર અવસ્થા તો બધામાં દેખાય જ, એટલે તમારે આ લખી જ કાઢવાની. પછી બીજી અવસ્થા પૂર્વાવસ્થા. તો પૂર્વાવસ્થામાં રંગસૂત્ર સુષ્મતંતી જાળીદાર જેવી રચના હોય, કોષ કેન્દ્રિકા જોવા મળે પણ ના પણ જોવા મળે બરાબર, અને કોષ કેન્દ્રિકા ના હોય એની આકૃતિ દોરી છે, જાળીદાર જેવી રચના હોય એ પૂર્વાવસ્થા. ત્રીજી છે પાંચમી ત્રીજી અવસ્થા. તો રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે, સ્વતંત્ર સેન્ટ્રોમીટર, અને રંગસૂત્ર સેન્ટ્રોમીના આધારે વે જી આઈ આકારે દેખાય, અને એનું હલનચલન વિરુદ્ધ ધ્રુવ પર એટલે આ રીતના બરાબર, એનું હલનચલન સામસામે ગોઠવવાની તૈયારી થાય, પણ મધ્યમાં ગોઠવાઈ જાય રંગસૂત્ર. એના પછીની અવસ્થા છે અંત્યવસ્થા. તો અંત્યવસ્થામાં રંગસૂત્ર સામસામે ગોઠવાઈ જાય અને પોતાની એક સ્વતંત્ર ઓળખ ધરાવતા હોય છે, જે કહેવાય અંત્યવસ્થા. સ્વતંત્ર ઓળખ ધરાવે અને રંગ તત્વ જાળ એટલે પહેલાં જેવું દોરી જેવા પાતળા જેવું દોરી જેવા દેખાવાનું ચાલુ થઈ જાય, કોષ કેન્દ્ર પટલ ફરીથી દેખાય, ભવિષ્યના 2 પાળ કોષ કેન્દ્ર દેખાવાની શરૂઆત થાય. હવે આ અવસ્થા પતી જાય એટલે એમાં કોષ રસ વિભાજન ચાલુ થાય છે આ રીતના બરાબર. આ તમારા કોષ કેન્દ્રનું વિભાજન પછી કોષરસનું વિભાજન થાય એ અંત્ય અવસ્થા. પછી જો વનસ્પતિ કોષ હોય તો એમાં વચ્ચે સેન્ટરમાં તકતી બને આ રીતના, એ વચ્ચે સેન્ટરમાં એક તકતી બને અને ધીમે ધીમે આગળ વધી એકમાંથી 2 બને. અને જો પ્રાણી કોષ હોય તો પરિઘ વિસ્તારમાંથી બંને તરફ મધ્યમાં ખાંચ બને, એટલે અહીંયા પાછળથી મધ્યમાં ધીમે ધીમે ખાંચ અંદરની તરફ થાય બંને તરફ, અને ધીમે ધીમે બંને છૂટા પડે. પ્રાણી હોય તો કોષીય તકતી બને, વનસ્પતિ હોય તો કોષીય તકતી બને, પ્રાણી કોષ હોય તો પરિઘ વિસ્તાર બને તરફથી ખાંચ બને બરાબર. તો આ રીતે એકમાંથી 2 કોષ બનવાની શરૂઆત થાય છે. હવે એના પછી તમારા પરીક્ષામાં લખવાનું શું, તો સમજી લો પરીક્ષામાં જો તમારે કદાચ આ પ્રયોગ આવે તો લખવાનું, પહેલું તો અવલોકન કોષ્ટક હેતુ સાધનો. પછી અવલોકન કોષ્ટક મેં આગળ બતાવીએ તમારે કોષ્ટક દોરી દેવાનું. પછી કોઈ પણ એક અવસ્થા તમને જે આંતર અવસ્થા કે પૂર્વ અવસ્થા દેખાતી હોય એ આકૃતિ સહિત તમારે લખવાનું. પછી સૂત્ર અને આકૃતિ આટલું લખો એટલે તમારે જે કહેવાય 8 માર્ક્સનો પ્રશ્ન હોય તો 8 માર્ક્સ મળી જાય, 7 માર્ક હોય તો 7 માર્ક, અને બીજા 2-3 મૌખિક પ્રશ્ન પરીક્ષક પૂછશે એના માર્ક હોય બરાબર. તો આ કોષ્ટક ખાસ દોરી દેજો બધા માર્ગદર્શિકામાં. કોષ્ટક જોઈ લો ફરીથી, આ એનું કોષ્ટક જે છે એ તમારે દોરી બતાવવાનું આવશે બરાબર. આ જે કોષ્ટક છે તમારે દોરીને માર્ગદર્શિકામાં કમ્પ્લીટ કરવાનું છે. આમાં મેં લખેલું છે આ પ્રમાણે લખી કાઢજો બરાબર. અને મૌખિક પ્રશ્નો એ તમારા પરીક્ષક પૂછશે બરાબર. રીત સીધી છે, સરળ છે. હવે તમને હું પ્રેક્ટિકલ કરીને બતાવું છું. હવે જુઓ હું તમારી આગળ અહીંયા પહેલાં પાણી છે બરાબર, પછી અહીંયા તમારા
હું માંદેસિયલ, આ માંદેસિયલ છે, પછી ડુંગળીનું મૂળાગ્ર આપું છું અને અહીંયા 2-3 ટીપા એસિડો કાર્બન મૂકું છું. બરાબર, હવે જો આ જે છે મેં અહીંયા તમારા ડુંગળીના મૂળાગ્ર, અહીંયા જુઓ મેં તમારા ડુંગળીના મૂળાગ્ર મૂક્યા છે એક ડીશમાં. બરાબર, આ જે છે ડુંગળીના મૂળાગ્ર છે. પછી મંદ એસિયલ, તો મંદ એસિયલ જે છે એ હું અહીંયા લઉં છું. બરાબર, મંદ એસિયલ છે એ તમારે લેવાનું છે. હવે મંદ એસિયલ હું તમને લઈને બતાવું, તમારા પરીક્ષામાં આ રીતના પેટ્રી ડીશમાં તમારે થોડું મંદ એસિયલ લઈ લેવાનું. બરાબર, પરીક્ષકને તમારે પૂછવાનું કે મંદ એસિયલ ક્યાં પડ્યું છે. પછી આ ડુંગળીનું મૂળાગ્ર થયું. બરાબર, અને તમારે પછી પાણી, તો પાણી એ તમારે આપેલું જોઈએ, ગ્લાસમાં પડ્યું હોય. હવે તમારે પછી શું લેવાનું છે જુઓ, તો 2-3 ટીપા એસિડો કાર્બાઇન. એસિડો કાર્બાઇન અભિરંજક છે, એ થોડું આ રીતના તમારા ગુલાબી આકારનું આ રીતના હોય છે. બરાબર, આ રીતના થોડું ગુલાબી આકારનું મંદ એસિડ હોય છે આવું તમારે. તો આ છે તમારે 2-3 ટીપા એસિડ. હવે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છે, તમારી સામે જ કરું છું પ્રયોગ. હવે જો તમારે શું કરવાનું, એક સ્લાઇડ લેવાની, એક સ્લાઇડ લેવાની. બરાબર, આ રીતના એક સ્લાઇડ લેવાની છે. પછી તમારા ચીપિયા વડે તમારે કોઈ પણ એક મૂળાગ્ર, પાતળું મૂળાગ્ર નાની સાઈઝનું આ રીતના તમારે લઈ લેવાનું સ્લાઇડ ઉપર. બરાબર, જો મેં અહીંયા સ્લાઇડ ઉપર મૂક્યું છે, જોઈ લો, આ મેં એક મૂળાગ્ર મૂક્યું છે સ્લાઇડ ઉપર. બરાબર, તો જોઈ લો, આ સ્લાઇડ ઉપર મેં મૂક્યું છે, આ છે ડુંગળીનું મૂળાગ્ર. દરેકને દેખાય છે? બરાબર, તો ડુંગળીનું મૂળાગ્ર લેવાનું છે. થોડી નાની સાઈઝનું લો તો વધારે સારું, તો જો નાની સાઈઝનું લેવો હોય તો થોડો ભાગ કાપી દેવાનો. બરાબર, તો આ રીતના તમારે થોડો ભાગ કાપી દેવાનો. બરાબર, તો આ રીતના તમે કરશો એટલે એકદમ નાની સાઈઝનું મૂળાગ્ર આવશે, આ દેખાય. બરાબર, પછી તમારે એની ઉપર મંદ એસિયલનું એક ટીપું. બરાબર, તો તમારા પરીક્ષામાં તમારે જે છે મંદ એસિયલનું એક ટીપું મૂકવાનું છે. તો તમારી સામે છે જ આ મેં મૂળાગ્ર લીધું. બરાબર, પછી એની ઉપર તમારા મંદ એસિયલનું એક ટીપું. તો આ એક મંદ એસિયલ લઉં છું અને એક ટીપું નાખો તો મંદ એસિયલનું થઈ ગયું. બરાબર, પછી તમારે એની ઉપર આ મંદ એસિયલ, બરાબર, એની ઉપર એક ટીપું મંદ એસિયલ નાખ્યું. પછી તમારે એની ઉપર 2-3 ટીપા એક અભિરંજક, અભિરંજક નામ શું હતું, એસિડો કાર્બાઇન. તો તમારે 2-3 ટીપા હળવેથી એસિડો કાર્બાઇનના નાખવાના આ રીતના. બરાબર, એટલે જે હોય એ તમારા દેખાશે રંગીન ભાગ. પછી શું કરવાનું, હવે તમારે આટલું થઈ ગયું. બરાબર, સ્ટેપ જોઈ લો ફરીથી. મેં એક સ્લાઇડ લીધી છે, સ્લાઇડમાંથી તમારે શું લીધું, ડુંગળીનું મૂળાગ્ર નાનું, એક નાનો ભાગ. આ રીતના એક ડુંગળીનું મૂળાગ્ર લેવાનું તમારે, જે તમારા પરીક્ષામાં તૈયાર હશે, તમારા પરીક્ષક ડાયરા આપશે. તો ડુંગળીને એક મૂળાગ્ર લેવાનું, પછી એની અંદર મંદ એસિયલનું એક ટીપું નાખવાનું. બરાબર, પછી એમાં 2-3 ટીપા એસિડો કાર્બાઇન નાખવાના. હવે જે આગળની પ્રક્રિયા છે એ સમજી લો. તમારે શું કરવાનું તો સમજી લો, કે હવે મહત્ત્વની પ્રક્રિયા જે કહેવાય, તમારે આ પત્યા પછી એ સ્લાઇડને થોડી વાર તમે મૂકી રાખવાની. પછી તમારે એને ગરમ કરવાની છે, કાં તો 10 મિનિટ હોટ પ્લેટ ઉપર ગરમ કરો, કાં તો પછી તમારે કોઈ સાધન હોય એના વડે તમે કરી શકો. બરાબર, હવે મેં અહીંયા તમારે કરીને બતાવું છું. જો અહીંયા મેં તમારે એક મીણબત્તી ઉપર હું કરીને બતાવું છું. બરાબર, જો અહીંયા મેં એક મીણબત્તી મૂકી છે. હવે જો અહીંયા અમારે તમારા આગળ મેં એક મીણબત્તી મૂકી છે. બરાબર, હવે તમારે જ્યારે પ્રેક્ટિકલ કરો તો ધ્યાન રાખો કઈ રીતના. હવે આ અગરબત્તી મેં લીધી, પછી તમારા જે તમે સ્લાઇડ મીક કરી છે, 2-3 ટીપા અભિરંજક નાખ્યા છે, એ સ્લાઇડને તમારે હળવેથી ગરમ કરવા.
એટલે આ રીતના આ સ્લાઇડમાં લીધી, પછી હળવેથી તમારે ઉપર આ રીતના હળવેથી ગરમ કરવાની, આ રીતના સહેજ હળવેથી ગરમ કરવાની, બરાબર. સહેજ હળવેથી ગરમ કરશો એટલે એમાં જે હોય અભિરંજક એ સુકાઈ જશે, બરાબર. તો જો આ રીતના સુકાઈ જશે અભિરંજક, આટલું કર્યા પછી તમારે એ સ્લાઇડ થોડી વાર મૂકી રાખવાની આ રીતના. તો આ રીતના હળવેથી ગરમ કરવાનું, જોઈ લો પહેરી સ્ટ્રીક શીખેલો, આ રીતના હળવેથી ગરમ કરવાની છે, બરાબર. એટલે શું થશે તો તમારા પછી તમારા શું કરવાનું એ સમજી લો. તમે જ્યારે પછી સ્લાઇડ બનાવો, તમારે જ્યારે સ્લાઇડ તમે કરો, બરાબર, એ સ્લાઇડ કરો, આ સ્લાઇડ મેં ગરમ કરી, તમારે એ સ્લાઇડ ગરમ કરો એટલે તમારે એમાં જે અભિરંજક હોય સુકાઈ જાય, બરાબર. એ સુકાઈ જાય એટલે તમારે પછી એક કવર સ્લિપ લેવાની, બરાબર. એ કવર સ્લિપ તમારે લેવાની અને કવર સ્લિપ તમારે એ સ્લાઇડની ઉપર મૂકી દેવાની. આ મેં કવર સ્લિપ લીધી, તમારે ચેક કરવાની કે ગરમ થઈ છે કે નથી. તો આ મેં તમારે ગરમ કરી હળવેથી, બરાબર, જોઈ લો હું સ્પર્શ કરી કરું છું. તો અહીંયા ગરમ કરી છે, પછી તમારે એની ઉપર એક કવર સ્લિપ મૂકી દેવાની, આ રીતના કવર સ્લિપ મૂકી દેવાની. અને આ રીતના તમારે કવર સ્લિપ મૂકીને તમારા સહેજ પગભાર ભાર આપવાનો, બરાબર, આ રીત. હા, વિદ્યાર્થી મિત્રો, હવે પ્રેક્ટિકલ છો આપણા કરી દીધો, તમે ફરીથી રીત જોઈ લો. મેં તમને પ્રેક્ટિકલ હવે કરી દીધો કઈ રીતે કરવાનું છે. પણ જ્યારે તમે જ્યારે કરો સ્લાઇડ બનાવવાનો પ્રયત્ન કરજો ઘેર બેઠા, પછી જ્યારે સ્કૂલો ચાલુ થાય તમારે આઈન કરવાનું છે, રીત શીખી લોજો. ફરીથી રીત તમને કહી દઉં છું કે તમારા પરીક્ષામાં તૈયાર મૂળ પડ્યું હશે. તમારે એક નાનો ટુકડો લઈ લેવાનો, એની પર મન દેન સેલનું એક ટીપું નાખવાનું અને પછી એની ઉપર બે ત્રણ ટીપા, એક કાર્બાઇન છે એટલે કે અભિરંજક એસિડો કાર્બાઇન, એના બે ત્રણ ટીપા નાખવાના. પછી એને થોડી હળવેથી ગરમ કરવાનું. કઈ રીતે ગરમ કરવાની મેં તમને શીખવાડ્યું આગળ, તો ગરમ કરી દોજો. પછી એમાં જ્યારે સુકાઈ જાય થોડા સમય પછી એમાં એક બે ટીપા પાણીના નાખી દોજો અને પછી એને સાફ કરી પછી એની ઉપર તમારે શું કરવાનું હતું, તમારે જે છે પછી એની ઉપર એક કવર સ્લિપ મૂકવાની હતી, બરાબર. તમારે કવર સ્લિપ મૂકી એને થોડી વચ્ચેથી ભાર આપવાનું, પ્રેસ, દબાણ. એટલે પ્રેસ કરશો એટલે બધા કોષો છૂટા પડશે અને પછી તમારે માઇક્રોસ્કોપ નીચે જોવાનું હશે. એ જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે તમારે કરવાનું. પણ રીત મેં શીખવાડી દીધી છે, તો મહેરબાની કરીને રીત શીખી લો. પછી જ્યારે સ્કૂલ ચાલુ થાય તો તમારે આયરે મને ડાયરેક્ટ રીત કરીને તમારે સ્લાઇડ બનાવવાની છે, બરાબર. એટલે તમને એમ ના પૂછતા કે રીત કઈ રીતે કઈ રીતના કરવાનું એ ના પૂછતા. પછી શું લખવાનું શું નહીં લખવાનું પરીક્ષામાં બધું મેં સમજાવી દીધું છે, બરાબર. તો આ રીતના તમારો પ્રયોગ નંબર બે પ્રેક્ટિકલ છે, ડેમો નથી. તો તમારો કરવાનો આવશે લખવાનું શું પરીક્ષામાં, એક તો અવલોકન કોષ્ટક ખાસ ભરવાનું, પછી સૂત્ર અને કોઈ પણ એક અવસ્થા, તમારે પૂર્વ અવસ્થા આવડતી હોય તો પૂર્વ અવસ્થા વિશે વર્ણન લખીને એની આકૃતિ દૂર દેવાનું અને મૌખિક પ્રશ્નના જવાબ આપશો એટલે તમારા પરીક્ષક તમારા જે 8 માર્ક હોય એમાંથી તમારે 8 માર્ક્સ મૂકી શકે છે જો જવાબ સાચા આપો તો. તો આ થયો તમારો પ્રેક્ટિકલ નંબર 6, બરાબર. જે તમારે જો ડુંગળીનું મૂળાગ્ર, એટલે તમારે જો પેલી લીલી ડુંગળી હોય એનો પાછળનો ભાગ લઈને તમે ઘરે કરી શકો છો. પણ અભિરંજક છે એ અભિરંજકની જગ્યાએ તમે કોઈ રંગીન ભાગ લઈ બનાવવાનો ટ્રાય કરજો. પછી જ્યારે તમે સ્કૂલે આવો તો સ્કૂલે એ વખતે હું તમને અભિરંજક આપીને તમારા સ્લાઇડ બનાવવાની શરૂઆત કરવાની. પણ ખાલી પ્રેક્ટિસ પૂરતી તમારે આ તમારા સ્લાઇડ બનાવવાની છે. ડુંગળીનું મૂળ લેવાનું છે, બરાબર. પછી એક એસિડનું ટીપું, એ ના હોય તો તમારે કોઈ બીલું સોલ્યુશન વડે, અને એસિડો કાર્બાઇન જો ના હોય તો અભિરંજ ગુલાબી કલર રંગ કરીને પછી એને સ્લાઇડ બનાવવાનો પ્રેક્ટિસ કરજો. અને પછી થોડી હળવેથી ગરમ કરી એને આસ્થાપન કરી દેવાનું. આટલું કરવાનું પ્રયત્ન કરજો, બરાબર. તો આ થયો પ્રેક્ટિકલ નંબર 6. આ પ્રેક્ટિકલ આવી શકે સંભાવના છે, બરાબર.